આગળ નજર કરીએ ફરી એકવાર વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વધુ 8 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. એ જ નાગરવાડા વિસ્તારના 7 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે આજવા રોડ બહાર કોલોનીના સભ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આખું તંત્ર હવે ચિંતિત થઈ રહ્યું છે. કુલ 48 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. વડોદરાનો નાગરવાડા વિસ્તાર હાલ હોટસ્પોટ બની ગયો છે. સંપૂર્ણ રીતે લોકોને સતત મહેનત કરવામાં આવી રહી છે જેથી કરીને આ પોઝિટિવ કેસની સંખ્યા ન વધે. સંવાદદાતા અમિત ઠાકોર પાસેથી વધુ માહિતી મેળવીશું. અમિત, જણાવશો અત્યારના બ્રેકિંગ ન્યૂઝ જે મળી રહ્યા છે, સતત બીજા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, શું કહેશો? જંખના સૌથી મોટા અને ખૂબ ચિંતાજનક સમાચાર વડોદરા માટે, કારણ કે જે પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને થોડી વાર પહેલા જે જણાવ્યું તે મુજબ નાગરવાડા વિસ્તારમાંથી વધુ બલ્કમાં કોરોના પોઝિટિવના કેસીસ સામે આવી શકે છે અને તેની સ્પષ્ટતા પણ થઈ ગઈ છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વડોદરામાં વધુ કોરોના પોઝિટિવના 8 કેસ સામે આવ્યા છે. આ સાથે જ વડોદરામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 39થી વધીને 48 થઈ ગઈ છે અને જે 8 કેસ સામે આવ્યા છે તેમાં 1,07 કેસ નાગરવાડા વિસ્તારના છે અને એક અન્ય જે કેસ છે એ શહેરના આજવા રોડનો છે. એટલે જે પણ નાગરવાડા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વહીવટીતંત્ર દ્વારા તેમાં હવે ઓર ચિંતા વધી ગઈ છે, કારણ કે જેટલા પણ કેસીસ વડોદરામાં બલ્કમાં સામે આવી રહ્યા છે તેમાં મોટાભાગના કેસો નાગરવાડા વિસ્તારના છે. એટલે કોરોના પોઝિટિવના મામલે નાગરવાડા વિસ્તારને વડોદરાનું વુહાન કહેવામાં પણ કોઈ બેમત નહીં હોય, કારણ કે જે રીતે એક પછી એક કેસીસ બલ્કમાં આ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે તેને લઈને ચિંતા પણ પ્રસરતી જાય છે. પરંતુ રાહતની વાત એ છે કે આ વિસ્તારને વડોદરાના અન્ય વિસ્તારથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો છે. બેરિકેડ્સ લગાવીને આ વિસ્તારને કોર્ડન ઓફ કરીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યો છે અને તમામ રસ્તા જે આ વિસ્તારમાં પ્રવેશવાના છે, બહાર નીકળવાના છે, તેને બંધ કરી દીધા છે. એટલે આ વિસ્તારના લોકો બીજા વિસ્તારના લોકો સાથે સંપર્કમાં ન આવી શકે તેનું તકેદારી રાખવામાં આવી રહ્યું છે, તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ તમામ વચ્ચે મહત્વના અને ચિંતાજનક સમાચાર એ કે વડોદરામાં જે નવા 8 પોઝિટિવના કેસ સામે આવ્યા છે કોરોના પોઝિટિવના, તેમાં 1,07 કેસ નાગરવાડા વિસ્તારના છે. એટલે કે નાગરવાડા વિસ્તારમાં હવે જે ચોક્કસ અમિત જે પ્રમાણે અત્યારનો જે આ મહત્વનો પ્રશ્ન છે કે બીજા પોઝિટિવ કેસો સામે આવ્યા છે, સતત કેસની સંખ્યા જે રીતે વધી રહી છે અને આપ પણ અત્યારે એ જ વિસ્તારમાં ઉભા છો નાગરવાડા વિસ્તારમાં કે જ્યાં સતત પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, આપ પોતાનું ધ્યાન રાખશો અને ત્યાંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરશો. જંગના હું બિલકુલ કેમેરામેન ડીકેશને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે કે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અત્યારે. સૌથી પહેલા તો વિસ્તારને કોર્ડન ઓફ કરી દીધો છે. આ વિસ્તારને બીજા વિસ્તાર સાથેનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારના લોકો અહીંથી બહાર ન નીકળી શકે એટલા માટે જરૂરી છે કે જો આ વિસ્તારમાંથી આટલા મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવના કેસ સામે આવતા હોય તો તેનો ચેપ શહેરના અન્ય વિસ્તારના લોકોને પણ લાગી શકે છે અને એટલા જ માટે આ વિસ્તારને વહીવટીતંત્રએ ડિસ્કનેક્ટ કરી દીધો છે. અહીંથી લોકો બહાર નહીં નીકળી શકે, કારણ કે જેટલા પણ લોકો છે તેને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. લગભગ 6,000થી વધુની વસ્તી ધરાવતો આ વિસ્તાર નાગરવાડા વિસ્તાર, તેના 4 સ્ક્વેર કિલોમીટર એરિયાને કોર્ડન ઓફ કરીને શહેરના અન્ય વિસ્તારથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો છે. એટલે આ પ્રકારના દ્રશ્યો અહીંયા સ્વાભાવિક છે, પરંતુ કડકપણે તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. અહીંયા પોલીસ પણ ખડે પગે છે. આખા વિસ્તારને જ્યારે કોર્ડન કરીને શહેરના અન્ય વિસ્તારથી તેને કાપી નાખવામાં આવ્યો છે ત્યારે પોલીસ પણ ચુસ્તપણે એ વસ્તુનું ધ્યાન રાખી રહી છે કે આ વિસ્તારનો કોઈ પણ નાગરિક બહાર ન નીકળે જેથી કરીને તેનો ચેપ બીજા વિસ્તારના લોકોને ન લાગે. જોકે અજાણતા ડોક્ટર સાદ જે આ વિસ્તારના રહે છે તેમના દ્વારા ચેપ શહેરના ધાનલજા વિસ્તારમાં પણ ફેલાયો છે, એટલે ત્યાં પણ માસ સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ધાનલજા વિસ્તારમાંથી જે સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે તેમાં કેટલા કોરોના પોઝિટિવના આંકડાઓ સામે આવે છે. પરંતુ દિવસે ને દિવસે વડોદરાવાસીઓની ચિંતા વધતી જાય છે, વડોદરાના વહીવટીતંત્રની ચિંતા પણ વધતી જાય છે, કારણ કે વધુ નવા 8 કોરોના પોઝિટિવના કેસ વડોદરામાં સામે આવ્યા છે. તેમાંથી 7 માત્ર ને માત્ર નાગરવાડા વિસ્તારના છે. એટલે નાગરવાડા વિસ્તાર વડોદરાનું એપી સેન્ટર બન્યું છે અને તેને જ લઈને વહીવટીતંત્ર હવે
વધારે મુસ્તેદીથી વધારે સક્રિયતાથી આ વિસ્તારમાં કામે લાગ્યું છે. આરોગ્યની જે કામગીરી છે વિસ્તારમાં સક્રિય કરી દેવામાં આવી છે. યુદ્ધના ધોરણે સેનિટાઈઝિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આ વિસ્તારમાંથી ચેપ અન્ય વિસ્તારમાં ન પ્રસરે. જી ચોક્કસ આભાર અમિત સમગ્ર માહિતી બદલ. તો વડોદરાનું નાગરવાડા વિસ્તાર હાલ એપિસેન્ટર બની ગયું છે. જો તેને વુહાન કહેવામાં આવે, વડોદરાનું વુહાન કહેવામાં આવે, તો પણ બેમત નથી. સતત પોઝિટિવ કેસની સંખ્યા અહીંયા વધી રહી છે. લોકોને કોર્ડન કરી દેવામાં આવે છે, આ આખો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે જેથી કરીને આ વિસ્તારના લોકો બહાર ન નીકળે અને બીજા લોકોના સંપર્કમાં ન આવે જેથી કરીને પોઝિટિવ કેસની સંખ્યા ન વધે. સતત લોકોને અત્યારે સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે નાગરવાડા વિસ્તાર જે પ્રમાણે હોટસ્પોટ બની ગયો છે, સતત લોકોને ખૂબ જ તકેદારીના પગલાં લેવાની જરૂર છે. સાથે જ આરોગ્ય ટીમ દ્વારા પણ યોગ્ય અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સેનિટાઈઝિંગ કરીને પણ લોકોને સુરક્ષિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.